વ્યક્તિગત માનવું છે કે જે કઈ ઘટના 24 કલાકની થઈ રહી છે, આપ પણ ખડે પગે ઉભા છો અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સંનિષ્ઠ કાર્યકર્તા આગેવાન અહીંયા ઉભો છે, પાર્ટીની લાગણીમાં ઉભો છે, લોકોના હિત માટે ઉભો છે, ને જે કઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે. તમને એવું લાગે છે કે નિલેશ કુંભાણીએ સોદાબાજી કરી હોય? દિનેશ કાછડિયા આક્ષેપ કરી રહ્યો છે. 100% કહું છું, દિનેશ કાછડિયા જે આક્ષેપ કર્યા છે દિનેશ કાછડિયા એનો જવાબ આપે. પરંતુ ગઈકાલથી લઈને 24 કલાક કરતા વધુ સમયથી જે કઈ ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. સમગ્ર કાંડમાં નિલેશ ઝંડો વાગ્યો છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધા ક્યાં ભાગીદારો છે? કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને, સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે, એટલે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે. ટૂંકમાં સુરત કોંગ્રેસ અને જે નિલેશ કુંભાણી માટે જે નેતાઓના આશીર્વાદ હતા, ટિકિટ માટે બોલો કે જે કંઈ માટે, એ પણ એટલા જ જવાબદાર છે. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના હાઈ વોટર ડ્રામાને 12 કલાક ઉપર થઈ ગયા છે ત્યારે તેમના જ સાથી પપનભાઈ તોગડિયા આપણી સાથે સિદ્ધાર્થ કરે. પપનભાઈ, જે પ્રકારનો હાઈ વોટર ડ્રામા ચાલી રહ્યો છે, આ ડ્રામાને જોઈને શું કહેશો? દિનેશ કાછડિયા આપણી સાથેના જ વ્યક્તિ છે, અત્યારે આપમાં છે, તેનો સીધો આક્ષેપ છે કે દિનેશભાઈએ નિલેશ કુંભાણીની ટિકિટ વિશે નાખી છે. જે દિનેશભાઈ કાછડિયાનો તમે મને કહો છો એ ભારતીય અમારા કોંગ્રેસ પક્ષમાં મારી સાથે એકવાર કાઉન્સિલર બન્યા હતા, એને કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ આપી હતી અને નેક્સ્ટ ટાઈમ પાછી કોર્પોરેશન મારી સાથે લડ્યા હતા, અને કદાચ એનો જવાબ નિલેશભાઈ આપી શકે. બિલકુલ, અન્ય મિત્રો પહોંચ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કહી શકાય છે ઠેકેદારની વાત છે ત્યારે ચોક્કસપણે નિશતભાઈ દેસાઈ અહીંયા પહોંચ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. નિશતભાઈ શું કહેવા માંગે છે? કારણ કે નિશતભાઈ કોંગ્રેસના સૌથી જૂના સક્રિય નેતા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો, પ્રશ્ન પૂછી રહી છે, આપનો સવાલ યોગ્ય છે. આપનો સવાલ ગઈકાલ થી સંપર્ક વિહોણા છે તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ એ ટેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે. આપણે 11 વાગ્યા સુધી રાહ જોઈએ. પ્લીઝ ઓર્ડર આવવા દો. નિશતભાઈ દેસાઈ તેમનું કેવું છે કે કોંગ્રેસ પોતાના ટેકેદારોને શોધવામાં નિષ્ફળ ગઈ છે, જ્યારે ફરી એક વખત આપણે પપનભાઈ સાથે વાત કરવા પહોંચીશું શું કેવું છે. કારણ કે જે પ્રકારે હાઈ વોટર ડ્રામા ચાલી રહ્યો છે, ભૂપેન્દ્ર સોલંકી છે એ પણ કોંગ્રેસના નેતા છે. ભૂપેન્દ્રભાઈ શું કહેશો નિલેશ કુંભાણીને લઈને 5 કરોડમાં ટિકિટ વેચવાની વાતો બજારમાં ચાલી રહી છે? બિલકુલ ખોટી વાત છે સાહેબ, કોઈ ટિકિટ વેચાઈ નથી. કોંગ્રેસના ઉમેદવાર લડીખમ છે. કોંગ્રેસના ઉમેદવારને સંકળાના દાયરામાં લેવા એ વાત બિલકુલ ખોટી છે. આ ભાજપનું ષડયંત્ર છે, કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારને બદનામ કરવાનું. આના સિવાય કશું નથી. ભાજપના ષડયંત્રનો અમે પર્દાફાશ કરીશું. ભાજપ હાર માની ગઈ છે એવા ધમપછાડા કરી રહી છે. ભાજપની આ શકુની નીતિ મેલી મુરાદ અમે પાર પાડવા દઈશું નહીં. બિલકુલ, ભૂપેન્દ્ર સોલંકી કહે છે પાર પાડવા નહીં દઈએ, ત્યારે ફરી વખત પપનભાઈ સાથે વાત કરીશું શું કેવું છે. પપનભાઈ શું કહેશો હવે? નિશતભાઈ એમ કહે છે કે કોંગ્રેસના ઉમેદવાર તેમના ટેકેદારને સાચવવામાં નિષ્ફળ ગયા. ટેકેદારોને જ્યારે ફોર્મ રજૂ કરવાનું હોય ત્યારે કદાચ કલેક્ટર ઓફિસમાં વિડીયો શૂટિંગ થતું હોય છે, અને ત્યારે કદાચ ટ્રાફિકના હિસાબે અને 5 જણાની ગાઈડલાઈન હોય કલેક્ટરશ્રીની, એટલે કદાચ લઈ નહીં ગયા હોય, એનો ફાયદો ઉઠાવીને આ ટેકેદારોએ એક હાઈ પ્રોફાઇલ ડામા કરી નાખ્યો છે. પણ રાષ્ટ્રીય પક્ષની આવડી મોટી ટિકિટ લઈને આપણે આવ્યા હોય ત્યારે મારા સગા જીજાજી હોય, મારો ભાણિયો હોય અને મારા ધંધાકીય ભાગીદાર હોય, જો આવા ટેકેદારોને લોકો ગાયબ કરી દેતા હોય તો આ રાષ્ટ્રીય પાર્ટીને ટિકિટ લેતા પહેલાં 75 વાર વિચાર કરવો જોઈએ. એનો સીધો રીતે આપણે માની શકાય કે માત્ર ચૂંટણી લડવા ઉમેદવારો ઉતરી પડે છે, જે પોતાનું રક્ષણ નથી કરી શકતા એ પ્રજાનું શું કામ કરશે? પ્રજા માટે પ્રજાની શું સુરક્ષા રાખશે? ભારતીય જનતા પાર્ટીનું આમદામ અને શ્યામનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે નબળા માણસો આપણી સાથે અહીંયા દુબળા માણસો જોડાઈ ગયા હોય તો ભારતીય જનતા પાર્ટી દબાવીને પણ આ બધું કરી શકે છે.
જે આપણા અમારા નિલેશભાઈની સામેના કેન્ડિડેટ ભરતભાઈ દલાલ એના જે ચૂંટણી કન્વીનર હતા, હવે અમારા ટેકેદારો આવે છે એ અહીંયાના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણીને ખબર પડે છે અને અમને નથી ખબર પડતી. એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આમાં રાંધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો આમાં 100% હાથ છે. સીધો સવાલ છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પ્રજાના મતનો અને પ્રજા સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. જીત્યા પછી પક્ષ પલટી કરવો અથવા ફોર્મ આપે ટિકિટ લીધા પછી આ પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા કરો, નુકસાન તો લોકોનું છે ને, ઉમેદવારનું કશું જ નથી. 100% તમે તો ઉમેદવારની વાત કરો છો, પણ ચૂંટાણેલી સરકાર તમે મહારાષ્ટ્રની જો, મધ્યપ્રદેશની જો, ચૂંટાણેલી સરકારો જો ભારતીય જનતા પાર્ટી ફેરવી શકતી હોય તો પહેલાં ભારતીય જનતા પાર્ટી જ પ્રજા સાથે દોરો કરી રહી છે. એટલે આમદામ શામદંડનો ભેદ અપનાવી અને ભારતીય જનતા પાર્ટી ઈડી સીબીઆઈનો ડર બતાવીને જો સરકાર આખી પલટાવી દેતી હોય તો એ કેન્ડિડેટ પલટાવો એની માટે ક્યાં મોટી વાત છે? હવે શું 11 વાગ્યાની વાત છે, 15 મિનિટ રાહ જો. 15 મિનિટની અંદર ચૂંટણી અધિકારી એટલે આપણા કલેક્ટર જે ગણાય છે એનો નિર્ણય આપવાનો છે. 15 મિનિટમાં તમને મનોજભાઈને સમજ પડી જાય. બિલકુલ. પપ્પનભાઈ તોગડિયા કોંગ્રેસના સુરતના આગેવાન.